નમસ્કાર, હું કિરીટ પરમાર દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત કરું છું. મારો વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને વિષયાંક છે આર્થિક વિકાસ, પાઠ્યક્રમ નંબર 15. આ વિષય જે છે સામાજિક વિજ્ઞાન, આ વિષયને બે શબ્દથી બનેલો છે. પહેલું, સામાજિક વિજ્ઞાન એટલે શું? તો સામાજિક વિજ્ઞાન જે છે બે શબ્દનો બનેલો છે, સમાજ અને વિજ્ઞાન. સમાજ અને વિજ્ઞાન, તો સમાજ એટલે શું? તો સ્વાભાવિક રીતે સમાજની એક સીધી સરળ વ્યાખ્યા છે કે પરસ્પરની જરૂરિયાત માટે એકબીજા સાથે આંતરક્રિયા કરતા વ્યક્તિઓના સમૂહને સમાજ કહેવામાં આવે છે. પરસ્પરની જરૂરિયાત માટે એકબીજા સાથે આંતરક્રિયા કરતા વ્યક્તિનો સમૂહ એટલે સમાજ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સ્વાવલંબી નથી, તો એણે પોતાની જરૂરિયાત માટે બીજા સાથે આદાન પ્રદાન કરવું પડે છે, ને આવા આદાન પ્રદાન દ્વારા જે સમૂહ રચાય છે તેને સીધી ભાષાની અંદર આપણે સમાજ કહી શકીએ છીએ. અને વિજ્ઞાન શબ્દનો અર્થ થાય છે, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને પદ્ધતિસરનું જ્ઞાન કે જેને અનુભવની કસોટીએ ચકાસતા કોઈ પણ સમયે અને કોઈ પણ સ્તરના ભેદભાવ વિના આપને પરિણામ સરખું મળે છે. હું એ કહું એટલે તમે સાચું માનો કે તમે કહો એટલે હું સાચું માનું એવું નથી, પણ વિજ્ઞાનના ચોક્કસ નિયમો જે છે એ પ્રસ્થાપિત કરેલા છે, એના માટે ઘણા પ્રયોગો થયા છે. તમે પ્રયોગ પોથીની અંદર જોયું હશે કે વિજ્ઞાનની પ્રયોગ પોથીની અંદર પહેલાં લખેલું હેતુ, ત્યારબાદ પદાર્થ, ત્યારબાદ સાધન, અવલોકન, આ રીત, અવલોકન અને અંતે નિર્ણય. તો વિજ્ઞાનનો કોઈ પણ નિયમ એ અનેક વારના પ્રયત્નો પછી પ્રસ્થાપિત થાય છે, એટલે જ વિજ્ઞાનની વ્યાખ્યામાં એવું કહેવાયું છે કે વ્યવસ્થિત અને પદ્ધતિસરનું જ્ઞાન છે જેને આપણે અનુભવની કસોટીએ ચકાસીએ, તો કોઈ પણ સ્તરે અને કોઈ પણ સમયે આપણે પરિણામ સરખું મળે. એ પ્રયોગ કરનાર વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે વિજ્ઞાને એક પ્રસ્થાપિત કરેલું સત્ય છે કે 0 સેલ્સિયસ તાપમાને પાણીમાંથી બરફ બને છે. તો હવે આ વિજ્ઞાનનું પ્રસ્થાપિત સત્યને તમે કલકત્તામાં પ્રયોગ કરો કે કેનેડામાં પ્રયોગ કરો કે કચ્છમાં પ્રયોગ કરો, તમને કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે પરિણામ સરખું જ મળશે, ત્યાં પાણીમાંથી બરફ જ બનશે. હવે હું મારા મુદ્દા પર આવું છું. મારો મુદ્દો છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ, આ શબ્દનો અર્થ સમજતા પહેલા આપણે જાણીએ છીએ કે વર્ષ 2014ની લોકસભાનું ચૂંટણી અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની અંદર મુખ્ય મુદ્દો રહ્યો હતો વિકાસ. તો આ આર્થિક વિકાસને સમજવા માટે આપણે પહેલા અર્થશાસ્ત્રની 3 સંકલ્પનાઓ જે છે એને જો વ્યવસ્થિત રીતે સમજી શકીએ તો આને સમજવામાં સરળતા રહેશે. આર્થિક વિકાસ શબ્દનો અર્થ સમજતા પહેલા આપણે જાણવું પડશે રાષ્ટ્રીય આવક એટલે શું. તો રાષ્ટ્રીય આવકનો અર્થ થાય છે કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના સાધનો જેવા કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક વડે ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ અને સેવાના કુલ નાણાકીય બજાર મૂલ્યને એ દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એટલું ધ્યાન રાખવું પડશે કે રાષ્ટ્રીય આવકમાં અર્ધ તૈયાર વસ્તુઓની ગણતરી કરવામાં આવતી નથી, માત્ર તૈયાર વસ્તુઓ જે છે એના ઉત્પાદનના જ બજાર મૂલ્યને ધ્યાનમાં લેવાય છે. ફરી પાછું એકવાર કે રાષ્ટ્રીય આવક એટલે કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના સાધનો વડે ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય બજાર મૂલ્યને એ દેશની રાષ્ટ્રીય આવક કહે છે. જ્યારે માથાદીઠ આવકનો અર્થ થાય કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને એ દેશની માથાદીઠ આવક કહેવાય. ને જીવનધોરણ એટલે દેશના લોકોની સુખાકારી અથવા દેશના લોકોને પ્રાપ્ત થતી સુખ સગવડો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વીજળી, ગેસ લાઇન, આ જે સગવડો જેટલી પ્રમાણમાં વધુ મળશે એટલું લોકોનું જીવનધોરણ ઊંચું આવશે.
હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ શબ્દનો અર્થ સમજ્યા પછી હવે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણના ત્રણે ત્રણ સંકલ્પનાના આધારે આપણે આર્થિક વિકાસને વધુ સરળતાથી સમજી શકશું કે આર્થિક વિકાસ એટલે શું. તો આર્થિક વિકાસનો મતલબ આપ્યો છે, આર્થિક વિકાસ એટલે જોઈએ કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવક વધે, જીવન ધોરણમાં સુધારો થાય, ગરીબી, બેરોજગારી, આવકની અસમાનતા ઘટે, વ્યક્તિના પસંદગીના ક્ષેત્રનો વ્યાપ વધે, તો તેને આર્થિક વિકાસ થયો કહેવાય. આપણું જે પાઠ્ય પુસ્તક છે એની અંદર આર્થિક વિકાસની વ્યાખ્યાની અંદર ટૂંકમાં આપી છે, એની અંદર માત્ર ત્રણ શબ્દનો ઉલ્લેખ થયેલો છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો. પણ જો આ વ્યાખ્યાને આપણે વિસ્તૃત કરીએ તો એની અંદર ઉમેરી શકાય કે આવકના વધારાની સાથે ગરીબી ઘટવી જોઈએ, બેરોજગારી ઘટવી જોઈએ, આવકની અસમાનતા ઘટવી જોઈએ, વ્યક્તિને પસંદગીના ક્ષેત્રનો વ્યાપ વધવો જોઈએ, ત્યારે સાચા અર્થની અંદર આપણે તેને આર્થિક વિકાસ થયેલો કહી શકીએ. હવે બીજો મુદ્દો આવે છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું. ઘણીવાર બોર્ડના પ્રશ્નપત્રની અંદર ત્રણ ગુણની અંદર તફાવત સ્વરૂપે આ પ્રશ્ન વારે ઘરે પૂછાતો રહે છે. તો આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બેનો એક સીધો સરળ જો તફાવત આપણે જોઈએ, આર્થિક વૃદ્ધિ એટલે દેશના ઉત્પાદનના જે ઉદ્યોગો છે એ ઉત્પાદન ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં ઝડપી વધારો થાય ત્યારે તેને આર્થિક વૃદ્ધિ થયેલી કહેવાય. અહીંયા યાદ રાખવાનું છે કે ઉત્પાદનના તમામ ઉદ્યોગોની અંદર ઉત્પાદન વધતું નથી, કોઈ ચોક્કસ ઉત્પાદન ઉદ્યોગની અંદર જ ઝડપથી વધારો થાય છે. જ્યારે આર્થિક વિકાસ એટલે દેશના ઉત્પાદનના વધારાની સાથે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં વધારો, જીવન ધોરણમાં સુધારો થાય ત્યારે તેને આર્થિક વિકાસ થયેલો કહેવાય. હવે આર્થિક વૃદ્ધિના ખ્યાલને મર્યાદિત કહ્યો છે કારણ કે આ ખ્યાલ માત્ર ને માત્ર ઉત્પાદનમાં થતા ઝડપી વધારાનો ઉલ્લેખ કરે છે, એટલે કે આ પરિમાણાત્મક ખ્યાલ છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત ખ્યાલ છે કારણ કે એ પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક ફેરફારોને પણ દર્શાવે છે. એટલે કે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, જીવન ધોરણમાં સુધારો થાય, ગરીબી, બેરોજગારી, આવકની અસમાનતા ઘટે, એ બધી વસ્તુઓને આર્થિક વિકાસમાં સમાવેશ કરી લેવામાં આવે છે. એટલે કે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. બીજું કે વિકસિત દેશોના અર્થતંત્રને જો આપણે સમજવું હોય તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વધુ ઉપયોગી સાબિત થઈ શકે. દાખલા તરીકે અમેરિકા, જર્મની, જાપાન આ એવા વિકસિત દેશો છે જેના અર્થતંત્રનો અભ્યાસ કરવો હોય તો ઉત્પાદન ઉદ્યોગના ક્ષેત્રે કેટલું ઝડપી વધારો થયો એ આર્થિક વૃદ્ધિ દ્વારા સરળતાથી તમે માપી શકો. જ્યારે ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોના અર્થતંત્રનો અભ્યાસ કરવો હોય, એટલે કે વિકાસશીલ દેશોના અર્થતંત્રને સમજવું હોય તો આર્થિક વિકાસનો ખ્યાલ વધુ ઉપયોગી સાબિત થાય છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બે શબ્દની સાથે સાથે બીજો એક પ્રશ્ન પણ આવે છે કે વિકાસ વિહોણી વૃદ્ધિ એટલે શું. બોર્ડની પ્રશ્નપત્રની અંદર ઘણીવાર બે ગુણની અંદર પૂછાતા આ સવાલ તરીકે આવે છે કે વિકાસ વિહોણી વૃદ્ધિ કોને કહેવાય. તો વિકાસ વિહોણી વૃદ્ધિનો મતલબ એ થયો કે દેશના ઉત્પાદનમાં ઝડપી વધારો થાય, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, તેમ છતાં લોકોના જીવન ધોરણ, ગરીબી અને બેરોજગારીમાં ધાર્યો સુધારો ન થાય તો એને વિકાસ વિહોણી વૃદ્ધિ કહેવામાં આવે છે. થેન્ક યુ.